Hello everyone, welcome back. How are you all? I hope you all are fine and safe at your home. तो बच्चा लोग आजे आपणे थर्ड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में करवाना छे नंबर फॉर्मिंग, जो कि आ अगाउ आपणे ऑलरेडी आना पर एक लैक्चर लई चूकेल छे, याद छे बच्चा लोग? तो आजे आपणे रिविजन करवानुं छे, रिविजन ऑफ नंबर फॉर्मिंग 161 to 170, 161 થી લઈને 170 સુધીનું આજે આપણે નંબર ફોર્મિંગનું રિવિઝન કરવાના છીએ. ઓકે બચ્ચા લો, તો ચલીએ. બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લ્યો અને મિસની સાથે શરૂ કરીએ. ચલીએ, વિલ સી વન ક્વોટ. નેવર ગીવ અપ. ગીવ અપ એટલે હારવું, આપણે હોપ છોડી દેવી. ગીવ અપ એટલે છોડી દેવું. આપણે ક્યારેય ગીવ અપ કરવું નહીં, હંમેશા લાઈફમાં કોશિશ કરતા રહેવું, ગીવ અપ કરવું નહીં. વેધર એ આપણા નસીબમાં હશે તો આપણને હાસિલ થઈ જશે, અધરવાઇઝ એમાં પણ કંઈ બહેતર હશે. બટ વી શુડ ઓલવેઝ ડુ હાર્ડવર્ક એન્ડ નેવર ગીવ અપ. આપણે ગીવ અપ તો કરવાનું જ નહીં. તો ચલીએ બચ્ચા લોકો, બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી છે, મિસની સાથે શરૂ કરીએ. હેડિંગ દઈએ નંબર NUMBER, નંબર FOR MING, NUMBER, નંબર FOR MING, ફોર્મિંગ. લખ્યું બચ્ચા લોક? NUMBER FOR MING, લખ્યું બચ્ચા લોક? નંબર ફોર્મિંગ, નંબર ફોર્મિંગ 161 2 TO2 161 2 TO2 170 170 161 2 170 170 લખ્યું બચ્ચા લોક? 170. ચલીએ આપણે શરૂ કરીએ. હવે આપણે કઈ રીતે લખશું? તો ભાઈ 161 જે છે ને, એને આપણે માર્જિંગમાં લખવાનું છે, એટલે કે હાંસિયામાં. 161 માર્જિંગમાં લખીએ. 161 માર્જિંગમાં એટલે કે હાંસિયામાં. હવે આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ, એટલે કે ઇનવર્ડ્સ. ONE HUNDRED 100 SIXTY SIXTY ONE HUNDRED 100
SIXTY 60 ONE 61 ONE HUNDRED 100 SIXTY 60 161 चलिए लिखियो बच्चा लोग 161 हवे 161 जे छे ने बच्चा लोग एने इन फिगर कहवाय शू कहवाय इन फिगर बट अगर आपणे इन वर्ड्स में लखवू छे तो ए थयू आ जे स्पेलिंग लखी छे एने कहेवाय इन वर्ड्स शू कहेवाय जेने इन वर्ड्स में लख्यू छे एनो मत एने कहेवाय स्पेलिंग नो जे आपणे स्पेलिंग लख्या छे ने एने इन वर्ड्स कहेवाय अने इन फिगर એને 161 જે નંબર્સ છે એને ઇન ફિગર કહેવાય. ઓકે, હવે 161 પછી શું આવે બચ્ચા લોક? ચલીએ 161 162 શું આવ્યું? 162 ONE HUNDRED 100 SIXTY 60 TWO 2 પહેલા તો આપણે 162 એ માર્જિંગમાં લખવાનું છે. 162 માર્જિંગમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE HUNDRED 100 SIXTY 60 TWO 2 162 શું લખવાનું છે? 162 હવે અહીંયા ચેન્જીસ શું થયા? ભાઈ 100 તો એઝ ઇટ ઇઝ જ છે, રાઈટ બચ્ચા લોક? 60 નો 60 પણ એઝ ઇટ ઇઝ છે. બદલાણું શું? પહેલાં અહીંયા 1 હતો તો અહીંયા પણ 1 હતો, હવે અહીં 2 છે તો અહીંયા પણ 2 આવી ગયો. જોયું બચ્ચા લોક? 162 એટલે કે 162 અહીંયા છે તેની સ્પેલિંગ. ઓ એની 1 બચ્ચા લોક સે વિથ મી HUNDRED 100 SIXTY TWO 2 162 લખ્યું બચ્ચા લોક. ચલીએ 161 162 then 163 તો ચલીએ 163 આપણે માર્જિંગમાં લખવાનું છે. 163 વી શુડ રાઇટ ઇન માર્જિંગ. આઉટ ઓફ ધ માર્જિંગ આપણે લખવાની છે સ્પેલિંગ ONE HUNDRED 100 SIXTY 60 THREE 163 in figure. 163 should write in figure in margin.
आउट ऑफ द मार्जिन आपने लख्यु ओ एनी वन एच यू एन डी आर ई डी हंड्रेड एस आई एक्स टी वाई सिक्सटी टी एच आर डबल ई थ्री 163 तो अहीं शू चेन्ज थू बच्चा लोग अँ पर 100 रू 160 है तो 60 रू अ शूतु प्रीवियस 2 तो हवे शू आ गयु 3 तो अँ 3 है तो अँ 3 जु बच्चा लोग आने कहवाय इन फिगर शू कहवाय आई एम रिपीटिंग दीस अगेन एंड अगेन आने कहवाय इन फिगर अने आने कहवाय इन वर्ड्स हवे एग्जाम मा तमने फक्त इन फिगर आपवामां आवशे तमारे इन वर्ड्स मा जाते लखवानुं छे अंडरस्टूड मीन्स तमने 163 नी स्पेलिंग लखीने एम नहीं के इन फिगर मा 163 गोतो नहीं इन एग्जाम 163 लखेलू हसे तमारे फक्त तेनी स्पेलिंग ज लखवानी छे अंडरस्टूड बच्चा लोग चलिए हवे स्टार्ट काउंटिंग विथ मी 164 આપણે માર્જિનમાં લખવાનું છે 164 માર્જિનમાં લખવાનું છે અને આઉટ ઓફ ધ માર્જિન આપણે લખવાનું છે ઓ એની 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 S I X T Y 60 F O U R 4 F O U R 4 O N E 1 Say with me bacha log H U N D R E D 100 S I X T Y 60 F O U R 4 F O U R 4 164 એટલે કે 164 સ્પેલિંગમાં આપણે કેમ લખશું બધાએ સ્પેલિંગ મારી સાથે બોલવાની છે હા બચ્ચા લોક ઓ એની 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 એસ આઈ એક્સ ટી વાય 60 પછી એફ ઓ યુ આર 4 તો સે વિથ મી 164 વેરી ગુડ ચલીએ હવે શું આવશે 161 સ્ટાર્ટ રિકોલ ઇટ 161 162 163 164 બધાએ બોલવાનું છે હા એન્ડ 165 ચલો લખ્યું બચ્ચા લોક 165 ચલો લખ્યું 165 તો લખીએ 165 માર્જિનમાં એટલે કે હાંસિયામાં હવે આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ ઓ એન ઈ 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 એચ યુ એન ડી આર ઈ ડી 100 S I X T Y 60 F I V E 5 F I V E 5
165. તો આપણે પહેલાં લખ્યું ઓ એની 1, એચ યુ એન ડી આર ઈ ડી 100, એસ આઈ એક્સ ટી વાય 60, એફ આઈ વી ઈ 5 65. લખ્યું બચ્ચા લોક 165. ચલીએ હવે આપણે 165 ને શું કહીએ છીએ? હા, 165 જે લખ્યું છે એને શું કહેશું? ઇન ફિગર. શું કહેશું? ઇન ફિગર. અને 165ની જે સ્પેલિંગ છે એને શું કહેશું? ઇન વર્ડ્સ. જો બચ્ચા લોકો, તમને એક્ઝામમાં અગર કેપ્શન આવે કે રાઇટ ઇન વર્ડ્સ, તો સમજી જવાનું કે આ લખવાનું કહ્યું છે અને પછી ફિગર ચેક કરવાનું છે. તમે ફિગર જોશો એટલે તમને આઈડિયા આવી જશે. રાઇટ ઇન વર્ડ્સ એમ અગર હોય હેડિંગ ને પછી આવી રીતે આડાઅવળા ફિગર દીધા હશે, તો તમારે આ નંબર જોવાનો ફિગર અને તેની સ્પેલિંગ એટલે કે ઇનવર્ડ્સ લખવાનું રહેશે. અન્ડરસ્ટુડ બચ્ચા લોક? કેમ કે આ એક્ઝામ વીક છે, મેં તમને વારંવાર કહું છું કે એક્ઝામમાં બરાબર રીડિંગ કરીને જ ટિકિંગ કરજો. ખામોખા જલ્દીમાં ટિકિંગ કરવાથી આપણો સ્પેલિંગ જે કરેક્ટ કરવાનો હોય છે એ રહી જાય છે. મીસે 2-3 સ્પેલિંગ મૂક્યા હોય છે, એમાંથી જે સાચો હોય તે તમારે લેવાનો હોય છે. પણ તમે લોકો રીડિંગ નથી કરતા, ફટાફટ ટિકિંગ કરી નાખી, એમાં રોંગ આન્સર ટચ થઈ જાય છે. રોંગ આન્સર ક્લિક કરી દો છો તો માર્ક્સ તમારા ડિડક્ટ થઈ જાય છે. અન્ડરસ્ટુડ વોટ આઈ મીન? મારો કહેવાનો મતલબ એ છે કે તમારા માર્ક્સ ઓછા થવા જોઈએ નહીં. યુ શુડ ગીવ યોર બેસ્ટ. તમારે તમારું બેસ્ટ આપવાનું છે. ઓકે, તો ચલીએ સ્ટાર્ટ કાઉન્ટિંગ ફ્રોમ 161. 161 162, 163, 164, 165, 166, 166, 166. લખીએ હવે સ્પેલિંગ ઓ એની 1, એચ યુ એન ડી આર ઈ ડી 100, એસ આઈ એક્સ ટી વાય 60, એસ આઈ એક્સ 6 166, 166. આઈલ રિપીટ 166 ઇન ફિગર, 166 ઇન વર્ડ્સ. તો લખીએ ઓ એન ઈ 1, એચ યુ એન ડી આર ઈ ડી 100, એસ આઈ એક્સ ટી વાય, એસ આઈ એક્સ ટી વાય 60, SIX 6, SIX 6, 166. ચલીએ લખી સ્પેલિંગ 166, 166, 166, 166. ચલીએ 166, 166. હવે શરૂ કરીએ કાઉન્ટિંગ 161, 162, 163, 164,
167. चलिए लखिए बच्चा लोग, हवे आने आपणे इन फिगर एंड इन वर्ड्स में कई रीते अलग करशू, तो लखिए 167, 167. हवे लखिए एने कहीशू शू आपणे 167. हवे इन वर्ड्स में लखिए ओ एनी 1 HUNDRED 100 SIXTY 60 SEVEN 167 167. લખ્યું બચ્ચા લોક 167 ઇન ન્યુમેરિકલ ઇન ફિગર. इन वर्ड्स आपणे लख्यू 177. चलिए हवे अहींया आपणे नेक्स्ट कयो नंबर आवशे, तो स्टार्ट काउंटिंग 161 162 163 164 165 166 167 and 168. तो लखिए 168 168. इन मार्जिन इतले के हास्यामा, इन मार्जिन यू शुड या तमारे लखवानु छे 168 168. आउट ऑफ द मार्जिन लखीए एटले के इन वर्ड्स में लखीए ओ एनी 1 HUNDRED 100 SIXTY 60 EIGHT 8 ओ एनी 1 HUNDRED 100 SIXTY 60 EIGHT 8 168 168. લખ્યું બચ્ચા લોક. ચલીએ 168 એ થઈ ગયું ઇન ફિગર એટલે કે અંકમાં. હવે ઇન વર્ડ્સ એટલે કે સ્પેલિંગ શબ્દોમાં, રાઈટ બચ્ચા લોક? તો ઇન વર્ડ્સમાં આપણે કેમ લખ્યું? ઓ એની 1 HUNDRED 100 SIXTY 60 EIGHT 8 168 168. લખ્યું બચ્ચા લોક 168 168. તો ચલીએ હવે શું આવશે? હવે આપણે આવશે 168 પછી શું આવે કરો કાઉન્ટિંગ. 161 162 163 164 165 166
167, 168, 169. तो चलिए 169, 169, 169 इन फिगर 169 इन फिगर हवे आपणे ने लखशू इनवर्ड्स मां इनवर्ड्स मां लखीए ओ एनी वन एच यू एन डी आर ई डी 100 S I X T Y 60 N I N E 9 N I N E 9 O N E 1 H U N D R E D 100 S I X T Y 60 N I N E 9 N I N E 9 લખ્યું આપણે અહીંયા લખ્યું 169 હવે શું આવે 169 પછી 169 પછી આવે 167 શું આવે 167 ઓ એની 167 આવે નહીં 169 પછી આવે 170 વેરી ગુડ તો ચલીએ હવે આપણે અહીં જે 69 આવતું હતું અત્યાર સુધી એ ચેન્જ થઈ ગયું હવે અહીંયા શું થઈ ગયું અહીંયા થઈ ગયું 70 અત્યાર સુધી આપણે લખ્યું 60 60 60 અહીંયા પણ 6 આવતો હતો રાઈટ બચ્ચા લોક હવે અહીં થઈ ગયું 7 અને અહીંયા થઈ ગયું 70 તો ચલીએ ઇન ફિગર લખીએ 170 ઇન ફિગર 170 અને ઇનવર્ડ્સમાં લખીએ ઓ એની 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 એસ ઈ વી ઈ એન ટી વાય 70 એસ ઈ વી ઈ એન ટી વાય 70 170 ફિગર ઓ એની 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 એસ ઈ વી ઈ એન ટી વાય 70 થઈ ગયું ઇન વર્ડ્સ તો ચલીએ બચ્ચાલો મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આપણે આજે 161થી લઈને 170 ઇન વર્ડ્સ એટલે કે નંબર ફોર્મિંગમાં લખવાના છીએ તો હવે આપણે 170 પર પહોંચી ગયા છે તો આજે આપણે અહીં ફિનિશ કરીશું આપણે આજે જેટલું પણ લખ્યું છે એ બધું ફેરબુકમાં આપણે લખવાનું છે રિવિઝનની હેડિંગ દઈને ઓકે બચ્ચા લોક તો જેટલું બી લખ્યું છે ઘરે રિવિઝન કરજો એક્ઝામ વીક છે એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ અને કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ સો મચ બચ્ચા લોક ફોર યોર પ્રિશિયસ ટાઈમ એન્ડ ઘરે પણ સ્ટડી કરતા રહેજો પ્રેક્ટિસ કરતા રહેજો બીકોઝ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ પ્રેક્ટિસ કરવાથી જ આપણે પરફેક્ટ થશું રાઈટ બચ્ચા લોક તો થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ એન્ડ થેન્ક યુ ફોર સચ અ બીંગ અ નાઇસ સ્ટુડન્ટ તમે આટલા ડાયા બચ્ચા થઈ અને આખું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ ઓકે બચ્ચા લોક તો ચલીએ થેન્ક યુ ગુડ બાય